स्वरूप निष्ठा ने बात करी के अमुक अमुक भक्तों ने तो पर्वत जेवी स्वरूप निष्ठा होय, गम्मे एटला डगावा आवे ने गम्मे एवा शब्दों बोले पण एने निष्ठा क्यारे डगे नहीं। अने महाराज के अमुक अमुक ने निष्ठा तो पाया वगरना मकान जेवी होय, हळवो आंचको आवे तो भों भेगी थई जाय। એવી રીતે વાત કરતા કરતા મહારાજ કહે છે કે અત્યારે પ્રગટને વિશે અચળ નિષ્ઠાવાળા ભક્ત તો અમારા વડતાલના જોબન પગી છે। ત્યારે સંતો કહે છે કે મહારાજ એને જીવનનો કોઈ ઇતિહાસ હોય તો સંભળાવો। ત્યારે ભગવાન શ્રી હરિને જોબન પગીએ પોતે જ કહેલી વાત આજ મહારાજ સભાની અંદર સંભળાવે છે। મહારાજ કહે છે કે જોબન પગી પોતાના બંને દીકરીઓ સુરજબા અને રળિયાતબાને લઈ અને વડતાલથી નીકળીને અમારા દર્શન કરવા માટે ગઢપુર આવતા હતા। ચાલતા ચાલતા ધોલેરા થઈ અને પોલારપુર પહોંચ્યા। ત્યાં તળાવને કિનારે બપોર થઈ ગયેલો, તડકો વધારે, સારો છાંયડો જોઈ અને તળાવને કાંઠે ત્રણેય બેઠા। તળાવમાંથી જળ ભર્યું અને સાથે જે કાંઈ ઢેબરા વગેરે ભાતું લાવ્યા હતા એ ત્રણેય ત્યાં જમ્યા, જળ પી અને શાંતિથી બેઠા। દીકરીઓ કહે છે કે બાપુ તડકો વધારે છે એટલે થોડોક છાંયડો થાય પછી આપણે ચાલીએ, એટલે ત્રણેય ત્યાં બેઠેલા અને ભગવાનની વાતો કરે છે। એટલામાં ગામમાંથી પાંચ સાત વાણિયા ત્યાંથી નીકળ્યા અને એમણે જોબન પગીને જોયા, હવે ઓળખે તો નહીં એટલે પૂછ્યું ક્યાં રહેવું। પગી કહે છે વાણિયાભાઈ ગુજરાતમાં રહેવું। વાણિયા કહે છે કેમ, પેલો જોબન વડતાલો રહે છે એ ગુજરાત? જોબન પગી કે હા હા એ જ ગુજરાત ને, ત્યાં જ રહેવું। ત્યારે આ લોકો કહે છે કે અમે એવી વાત સાંભળી છે કે એ જોબન વડતાલાની બંને દીકરીઓને સ્વામિનારાયણ લઈ ગયા છે। આવું જ્યારે કહ્યું ત્યારે હે સંતો, જોબન પગી કહે છે વાણિયાભાઈ બે લઈ ગયા કે વધારે? વાણિયા કે બેનું સાંભળ્યું છે, બીજેની કાંઈ ખબર નથી। ત્યારે જોબન પગી કહે છે વાણિયાઓ તમે વેપારમાં લોકોને છેતરી શકો, પ્રગટ ભગવાનને ઓળખીને એનો આશરો કરવામાં તો તમે જન્મ જન્મથી છેતરાયેલા જ છો, તમે કલ્યાણમાં દિવાળું ફૂંક્યું છે। સાંભળો, તમે ભાગવતની વાત સાંભળી છે, શ્રી કૃષ્ણ ભગવાનને 16108 હતી એમાં કોના માંડવા નાખ્યા મને બતાવો જોઈ। બોલ્યા વાણિયા કાંઈ બોલે ત્યાર પહેલાં જોબન પગી કહે છે તો સાંભળી લ્યો, સ્વામિનારાયણ ભગવાન એટલું કરે ત્યાં સુધી મારે માટે કૃષ્ણ જેવા અને એનાથી વધારે જો આગળ જાય તો હું એને મોટા ભગવાન માનીશ। આમ કહીને કહે છે મૂર્ખાવો અયું ફોડોમાં હું જોબન વડતાલો પોતે છું અને આ બંને મારી દીકરીઓ છે, પણ તમારી મા બહેનને સાચવજો આ કળિયુગ છે। આવી ચોટ જોરદાર જ્યારે જોબન પગીએ મારી, વાણિયાઓ ધ્રુજવા માંડે, એક તો ભીકણ અને કહે છે ભારે કરી, પછી કહે છે અરે જોબન અમે એવું નથી કહેતા, આ તો અમે સાંભળ્યું પણ પછી કડે ચડ્યા, કારણ કે પહેલાં ખબર નહીં અને માંડે નિંદા કરવા, ઘણાને એવી ટેવ હોય આવીને આપણી પાસે કોઈની નિંદા કરે ને પછી આપણે એમ કહીએ કે તમે જેની નિંદા કરીને તમે જેની વાત કરીને એ અમારે ફલાણા સંબંધી થાય, ત્યારે તરત કે એ તો એવું નહીં, આમ તો એ બહુ સારા પણ એ તો મને પછી એવા ટલ્લે ચડે, રસ્તો જડે જ નહીં। માટે વિચાર્યા વગર ક્યારેય કોઈના વિશે કાંઈ પણ બોલવું નહીં। જોબન પગીએ આવી રીતે નિશ્ચયની ખુમારી ભરી વાત કરી અને વાણિયાઓ ઢીલા પડી ગયા। મહારાજ કહે છે કે આવા નિશ્ચયના બળવાળા એ જોબન પગી હતા, નહીંતર તો એવું કે પૂછે તો ખરા ને કે તમને કોણે કીધું? કાંઈક શંકા કુશંકા થોડી ઘણી તો થાય, કંઈક દીકરીઓને પૂછે, પણ આને કંઈ પૂછવાનો પ્રશ્ન જ નહોતો, કારણ કે મેરું કદાચ ડગે પણ જોબન પગીની નિષ્ઠા ડગે નહીં। અને કોઈ કાંઈ પણ કે લેશ માત્ર સત્સંગનો, સંતોનો, ભક્તોનો, મહારાજનો અવગુણ જોબન પગીને આવતો નહીં। અને આ નિશ્ચય એકાય જેવી તેવી વાત નથી, નિશ્ચય ક્યાં કોઈને થાય જ છે। રામ ભગવાન આવ્યા તો કેટલાય ઓળખ્યા હતા, કેટલાને ભગવાનપણાનો નિશ્ચય હતો કહો? શ્રી કૃષ્ણ ભગવાન 125 વર્ષ રહ્યા છતાંય કોઈએ જાણ્યા? આ કાંઈ ભગવાનને ઓળખવા એ બધાનું કામ નથી। મહારાજ ગઢડામાં 29 વર્ષ રહ્યા, એમાં ગઢડાવાળાએ 25% તો માંડ માંડ ભગવાનને ભગવાન તરીકે જાણેલા। ભગવાન ઓળખવા એ કાંઈ છોકરાના ખેલ નથી, ભગવાનની કૃપા દ્રષ્ટિ થાય તો જ ભગવાનનો નિશ્ચય થાય।
अरे आपने तो साधु ने पूरेपूरा नहीं ओळखता, तो भगवान ने हूँ धूल ओळखिए, એને ઓળખવાની પણ આપણામાં દ્રષ્ટિ નથી. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એના આ દુનિયામાં કેટલાય વિરોધી હતા, અને જેટલા આ દુનિયામાં મોટા થાય એક ડગલું પણ આગળ ભરે એટલે વર્તમાન કાળવાળા એના ટાંટિયા જાળવા માટે તૈયાર જ હોય, એનો વિરોધ કરનારો મોટો સમાજ બેઠો હોય. કારણ કે સમાજ કંઈ કરી શકતો નથી, પણ કોઈ કાંઈક કરે છે એને જોઈ પણ શકતો નથી. એટલે સમાજનું તો કામ જ આવું છે. અમને ઘણા કે ને બહેનોને વ્યાસપીઠ ઉપર બેસીને કથા ન કરાય, પણ તમને નથી આવડતી એટલે એવું કોણે કીધું ન કરાય? સત્સંગી જીવનમાં ચોખ્ખું લ, નહીતર તો લખવું જોઈએ ને કે ભાઈઓએ જ કરાય એવું, એમાં ચોખ્ખું લખ્યું છે. કોઈ પણ ભાગવતી દીક્ષાને પામેલી વ્યક્તિ હોય એ વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરી શકે, પણ અમે પછી અમારી જે રીતે જોબન પગીને જેમ ગલ્લા ટલ્લા, એની અરે શું માથાકૂટ કરે કહો. કારણ કે શરીર સ્ત્રી કે પુરુષનું છે, બાકી આત્મા તો બધાનો એક જ સરખો છે. ભગવાને બુદ્ધિ આપી હોય અને કથા ન કરાતી હોય ભગવાન એને જ્ઞાન આપે જ શા માટે? અને એ તો તમને લાગે અહીંયા બેસીને જે ફડાકા મારવા ને તમને ગમે તે લાગે, બાકી હાજા ગગડી જાય. પહેલા વહેલા જ્યારે બેઠા ને ત્યારે આખી ગાદી હલતી, હવે હલતી બંધ થઈ. આ તો તમને તેથી ખબર નહોતી પડતી કે મને કંઈક વળગાડે છે, નહીંતર તમને નક્કી જ થઈ જાય કે આને કંઈક હશે, આ કંઈ હેલું નથી. પણ જેને નિંદા જ કરવી છે અને જેને કોઈનું સારું જમા પાસું જોવું જ નથી, એ તો ગમે તે બોલે. જેમ ગજ જાય બજારે ધસી, સ્વાન મરે બહુ ભસીરે ભસી, પણ એની હાથીને મનને શંકા કશે? એને શું શંકા કરવાની? આપણે ખોટું કરતા હોઈએ, આપણે પાપ કરતા હોઈએ તો આપણને અંદરથી ડર લાગે કે હું લોકોનું નહીં માનું તો મને કુદરત માફ નહીં કરે, મને ભગવાન દંડ દેશે. પણ આપણે કોઈ દિવસ અઘટિત શબ્દ, કોઈને દુઃખ લાગે એવો અથવા તો એવો ખરાબ શબ્દ ક્યારેય બોલતા નથી. ભગવાનને લખ્યું, તમને એમ થતું હશે કે અમારી સામે નથી જોતા, પણ હું લખેલું વાંચું છું, તમારી સામે કેમ જોઉં? પ્રમાણ સહિત જ તમને કહું છું. તો આપણે ક્યાંય પણ કલમને દબાવતા નથી મહારાજની કે નંદસંતોની, તો આપણે બીવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. એટલે આ સમાજની અંદર આવું બધું ચાલ્યા જ કરતું હોય, આ તો જીવની ઉપર ભગવાનની મોટા પુરુષની કૃપા થાય તો એનાથી એની મોટપનો સ્વીકાર થાય ને એનો લાભ લેવાય, બાકી હેરાન થઈને કૂટાઈને વિરોધમાં ને વિરોધમાં તો દુનિયા ગુજરી ગઈ છે. ભગવાન શ્રી હરિને પ્રગટ સર્વોપરી સ્વીકારીને જોબન પગીએ કુટુંબ સહિત પોતાનું તન મનને ધન અર્પણ કરી દીધું. ધન્ય છે જોબન પગીને, ચોર લૂંટારામાંથી પ્રગટને ઓળખીને એને સોંપાઈ ગયા. જેમ મહારાજની જીભ વળે એમ જોબન પગીનું શરીર વળે, અને એટલે એના આખ્યાનો ગવાય છે. નહીતર આપણે શું કામ એને યાદ કરીએ? આપણા કંઈક દાદાઓ થઈ ગયા એને ન સંભાળીએ? આપણે તો એને ઓળખતાય નહોતા. કેટલાય શાસ્ત્રો વિખ્યા ત્યારે માંડ માંડ બધું જડ્યું. તો એટલે આવો સોના જેવો સમય કાઢીને તમે બધાએ ખર્ચો કરી અને આવા મુક્તોના આખ્યાનોને સાંભળવા બેઠા છો અને અમે ગાવા બેઠા છીએ. જ્યારે ભગવાન શ્રીહરિ આને ઉપર પ્રગટ હતા ને ત્યારે મહારાજને બહુ વિરોધીઓ હતા, જેને જેવું મનમાં આવે એવું વાંકું બોલતા. આપણો આ દુનિયાનો તમને રિવાજ બતાવું કે દુનિયામાં એવું છે કે જે વ્યક્તિ ગુજરી જાય ને એને બધાએ બહુ મોટી માને, જીવતી હોય ત્યાં સુધી એના ટાંટિયા ખેંચે, અને પછી પોતાની ફ્રેમમાં બરોબર 1000 ફીટ થઈ જાય, કોઈ નડે નહીં, એટલે પછી કાંઈ એનો ગુણ ગાવામાં વાંધો નહીં. તમે જોજો, સારા હતા એમ કહેવામાં કોઈને તકલીફ નહીં, પણ સારા છે એમ બોલવામાં તો હાજા ગગડી જાય ને એટલી બધી મૂંઝવણ થાય કે એને સારા કહું તો મારું શું? પ્રગટને સ્વીકારવા એ તો અહમ ઓગાળવાનું કામ છે. આ દુનિયામાં જેટલા જીવાત્માઓ સુખી છે એ અહમ પોષણથી છે, અને જેટલા દુઃખી થાય ને એ અહમના શોષણથી થાય કે મારું નીચું પડી જાય બસ એનું એને દુઃખ, અને ફલાણાનું ઊંચું કહેવાય જાય એનું એને દુઃખ, એનું ઊંચું જો ન કહેવાય તો એને શાંતિ રહે. માટે બધાએ અહમ શોષણે કરી અને અતિશય દુખ્યા છે. આ કામ બહુ કઠણ છે. જોબન પગી તો ક્ષત્રિય હતા, એને કેટલું માન હોય, કયો વાતની વાતમાં રીસ ચડે, અભાવ આવે, ધોખો થાય, પણ કોઈ દિવસ એણે સત્સંગમાં નાનામાં નાના સત્સંગી એને નમતા અને ભજતા રહ્યા છે, કોઈનો અભાવ લીધો નથી.
અને એક વખત આપણને સમજાઈ જાય કે આ 16 વલ્લું સોનું છે, પછી એનો અભાવ આવે નહીં. કારણ કે ખબર છે કે આ સોનું છે. હવે કદાચ સોનાની કાંઈ વસ્તુ આપણી સાથે ભટકાય, એને લોહી નીકળે, કાંઈક પહેરેલું વસ્તુ વાગી જાય ને લોહી નીકળે, તો આપણે કાઢીને નાખી દઈએ. એનું કારણ શું? કારણ કે એનો શું વાંક, એ તો સોનું છે ને સોનું જો વાગી જાય તો આપણે ધ્યાન ન રાખ્યું હોય તો વાગી જાય. એને કાંઈ કાઢીને નાખી દેવાય નહીં, જ્યાં વાગ્યું હોય ત્યાં પાટો બાંધી દેવાય. એમ આ સત્સંગ છે એ તો સોના જેવો છે, આપણે ધ્યાન ન રાખવી ક્યાંક ભટકાઈને પડી જવાય તો એમાં સત્સંગનો શું વાંક છે? એમાં દેવ મંદિરનો, સાધુ સંતોનો, હરિભક્તોનો, મૂર્તિઓનો શું વાંક છે? સત્શાસ્ત્રો એમાં શું કરે? આપણે બેદરકારી રાખી તો એણે કરીને આપણે દુઃખ આવ્યું, એણે કરીને સત્સંગને કાંઈ છોડી દેવાય? તમને સાદો દાખલો આપો તો જલ્દી સમજાશે કે નહીં. તમે અંજારથી સારામાં સારું ચપ્પુ લાવ્યા, ત્યાંનું વખણાય ને, પછી એ ચપ્પુ ઘરના તો બધા એ ચપ્પુ બુઠા થઈ ગયા હતા એટલે નવું ચપ્પુ કાઢીને શાક સુધારવા બેઠા, તમારે ધ્યાન ન રહ્યું અને લોહીની ધાર થઈ તો તમે ચપ્પુ ઉકેડે નાખી આવશો કેમ નહીં? એમાં ચપ્પુનો વાંક નથી. આપણે વાતો કરવા ગયા, આપણે જરાક ઉતાવળા થઈ ગયા, આપણું ધ્યાન નહોતું એટલે લોહી નીકળ્યો, પછી હાથ ધોઈને બરોબર પાટો બાંધી ચપ્પુને ધોઈને ઇનાયે ચપ્પુથી ડાયા થઈને પાછા શાક સુધારવા બેસી જઈએ છીએ કે ઉકળે નાખી દો. તો આવડો મોટો સત્સંગ છે અને બધા એની સાથે સત્સંગમાં રહેતા હોઈએ તો ક્યારેક કંઈક વાગી જાય, કોકથી કંઈક બોલાઈ જાય, આપણે ક્યારેક કોકને કંઈક કહેવાઈ જતું હોય તો પછી એને ગણીને ગાંઠે ન બંધાય, ધોઈ અને સાફ કરીને પાછું કામ ચાલુ કરી દેવાય. ક્યારેક કોકને કંઈક કહેવાઈ ગયું હોય, એને ખોટું લાગ્યું હોય, ડાયો માણસ એને કહેવાય, એને રીસ ચડી હોય, ન બોલે, આપણને આમાં મળે ત્યારે બે વખત જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, કેમ છો, હમણાં કેમ દેખાતા નથી, એટલે સારું થઈ જાય. પછી એની એ વસ્તુને ગાંઠે બાંધી અને ફરાય નહીં, જતું કરવું જોઈએ. આને જ ભગવાનનો ભક્ત કહેવાય. પણ સત્સંગમાં ક્યારેય કોઈની સાથે બગાડવું નહીં. અને તમે વિચાર તો કરો કે ભગવાનના ભક્ત હોય, સાધુ હોય, તો એની એક અંજારના ચપ્પુ જેટલી કિંમત નહીં? એ તમને લોહી કાઢે તોય તમે એને પાછું હાથમાં લઈને માંડો છો સુધારવા. અને હરિભગતથી આપણને કંઈક કહેવાય ગયું હોય, કોઈ સાધુથી કહેવાય ગયું હોય, એણે ખોટી રીતે તો ન જ કીધું હોય, આપણું હિત એણે ઈચ્છ્યું હોય તો જ આપણને કીધું હોય, તો એને ગણીને ગાંઠે બાંધીને સત્સંગમાંથી અભાવ લઈને પડી જાય, એ પોતાના જીવાત્માનું કલ્યાણ બગાડે છે. અને આવી રીતે મૂર્ખાઈથી જે પડ્યા હોય એ બીજાને પણ અટકાવીને બીજા કેટલાયનું કલ્યાણ બગાડે છે. અને આ સત્સંગમાં એ વસ્તુને આપણે ઘણી વખત અનુભવીએ છીએ, ઘણી વખત જોઈએ છીએ, આપણને એમ થાય કે બિચારા આનું શું થશે, આનો શું વાંક. પણ હવે એની કંઈક પૂર્વની કઠણાઈ હોય તો જ એને એવી બુદ્ધિ સૂજી હોય. માટે ભગવાનની જેના ઉપર કૃપા હોય, મોટા પુરુષોના આશીર્વાદ હોય, એને સત્સંગમાં ભગવાનની સત્સંગની નિષ્ઠા પરિપક્વ થાય. આવી રીતે મહારાજે ભરી સભામાં જોબન પગીની નિષ્ઠાને ખૂબ વખાણી છે. છે કે નહીં સમજવા જેવું? એક વખત ભગવાન શ્રી હરિ વડતાલ પધારેલા, જોબન પગીની મેળીએ મહારાજને ઉતારો. આ કથા હું તમને હરિચરિત્રામૃત સાગર પુર 8મુન તરંગ 63માં સંભળાવું છું. મહારાજે સાંજે વાળું પાણીથી પરવારી, થોડાક પાર્ષદોને સાથે લીધા, જોબન પગી વગેરે થોડાક ભક્તો પણ સાથે છે. મહારાજ કહે છે, જોબન રાત્રિનો સમય છે, આકાશમાં સરસ મજાની ચાંદની ખીલી છે, તો આપણે જરાક ગામની બહાર આંટો મારવા જઈએ. જોબન પગી કે ભલે મહારાજ. મહારાજ ચાંખડીઓ પહેરી અને થોડાક પાર્ષદો અને ભક્તોને સાથે લઈ અને આંટો મારવા માટે ચરોતરની હરિયાળીને એમાંય મીઠો મધુરો પવન આવતો હોય, રાત્રિનો સુંદર સમય હોય, ભગવાન શ્રી હરિ નીકળ્યા. ગામની બહાર પહોંચ્યા ત્યાં તો કૂતરા ભસવાના અવાજ આવે, સીમની અંદર શિયાળ જ્યાં બોલતા હોય એવાય પણ અવાજ આવે, ચારે બાજુ તમરા વગેરે બોલે છે. ભગવાન શ્રી હરિ ત્યાં ઊભા રહ્યા, એક ઝાડની ડાળખી ઝાલી. જોબન પગીને પાર્ષદોને કહે છે કે અમે જ્યારે નાના હતા ત્યારે 11 વર્ષની ઉંમરે ઘોર વનમાં નીકળી ગયેલા અને 7 વર્ષ સુધી અમે વનમાં ફર્યા, પણ અમને જરાય બીક લાગતી નહીં. જંગલી હાથી હોય, સિંહ હોય, એની વચ્ચે અમે 11 વર્ષની ઉંમરે
ફરતા અને બાળ યોગીના જેવો અમારો વેશ હતો. આટલું જ્યાં મહારાજ બોલ્યા ત્યાં જોબન પગે કહે છે, પ્રભુ તમે કોણ છો એની અમને નહીં ખબર હોય. તમે એવું કહો છો કે આ આવું જંગલ છે, આના કરતા ભયંકર જંગલમાં અમે એકલા ફરતા, તો હે મહારાજ અમે તમને પૂરેપૂરા ઓળખીએ છીએ. તમને કોની બીક હોય? પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી જગતમાં જે જે પ્રાણી કહેવાય છે, અને આ એક બ્રહ્માંડ નહીં મહારાજ, અપાર બ્રહ્માંડ છે, એનો કોઈ પાર પામી શકે એમ નથી. અને તે તે બ્રહ્માંડમાં દેવ, અદેવ, દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત, માણસ, પશુ પંખી, જીવજંતુ, સ્થાવર, જંગમ, જળ, ચેતન, જળજંતુ, આકાશચારી, અરે અણુ જેવા જે હોય, અને એની અંદર પણ જો જીવ રહ્યો હોય તો એ તમામના નાડી પ્રાણ તમારા હાથમાં છે. અને હે મહારાજ, તમારી મરજી વિના કોઈ તરણું તોડવા પણ સમર્થ નથી, અને એનો અમને પાક્કો નિશ્ચય અને વિશ્વાસ છે. મહારાજ મરક મરક હસતા કહે છે, પગે તમને આવો નિશ્ચય કોણે કરાવ્યો? ત્યારે જોબન પગે કહે છે, મહારાજ ભાઈ રામદાસ સ્વામી અહીંયા વડતાલમાં વધારે રહીએ એટલે સાંજે અમે કામકાજમાંથી પરવારીને એની પાસે બેસવા જઈએ, એટલે સ્વામી તમારા નિશ્ચયની આવી અમને વાતો કરતા, અને એ વાતો કરાય અમને પૂરેપૂરી મનાતી, કારણ કે સ્વામીનું વર્તન એવું, એની સરળતા બધું જોઈ અને અમને એના વચનમાં વિશ્વાસ બેસતો. અને એક વખત તો અમે સ્વામીને પૂછેલું કે હે સ્વામી તમને આ વચન સિદ્ધિ ને એવું બધું ક્યાંથી મળ્યું? ત્યારે રામદાસ સ્વામીએ મહારાજ અમને એવું કીધેલું કે આત્માનંદ સ્વામીની પણ મેં સેવા કરી અને રામાનંદ સ્વામીની પણ સેવા કરી, એ બંનેના આશીર્વાદથી, સેવાના પ્રતાપથી મને વચન સિદ્ધિ મળી. અને મહારાજ ભાઈ રામદાસ સ્વામી જેમ બોલે એમ થતું એવા એ મહાન હતા. અને પછી મને સ્વામી એવું કીધેલું કે જોબન, સહજાનંદ સ્વામી જ્યારથી મને મળ્યા ત્યારથી મન કર્મ વચને એનો આશ્રિત થઈ એને હું ગુરુ માનીને રહ્યો છું, અને અત્યારે જે કાંઈ થાય એ બધું જ એની કૃપાથી થાય છે. તો મહારાજ ભાઈ રામદાસ સ્વામીને તમારામાં આવો જો અડગ નિશ્ચય હોય તો પછી અમારે હોય એમાં તો શું કહેવું, કારણ કે એનો અમે કાયમ સમાગમ કરતા. અને મહારાજ હવે તમે એ બધી વનવિચરણની વાત કરો કે અમે કંઈ બીતા નહીં, અમને આમ હતું કે અમે ભૂખ્યા રહેતા, આવું બધું કદાચ કહો, તો એમાં કાંઈ અમને જરાય નવાઈ લાગે નહીં. જેને વિશ્વાસ ન હોય એને અહો અહો કારો થાય, કહો આવું થયું, પણ અમે તો તમને જાણીએ છીએ. અને એવો અવિચળ વિશ્વાસ થયો છે કે તમારો તોડાયો પણ હવે તૂટે એમ નથી. માટે મહારાજ જેવી અમને અમારી જ્ઞાતિ પ્રત્યે કે અમે પગી છીએ, દુનિયામાં કોઈ પણ આવીને અડધી રાતે ઉઠાડીને એમ કહે કે તમે પગી નથી ને તમે બ્રાહ્મણ છો તો અમારું અયું કોઈ દિવસ હા પાડે નહીં, તો આવી તમારા વિશ્વાસની અને પરમેશ્વરપણાની પાકી ગાંઠ ભાઈ રામદાસ સ્વામીના વચનથી અમારા હૃદયમાં પડી ગઈ છે. માટે તમે કોઈ પણ ચરિત્ર કરો તો એણે કરીને અમને થયેલો નિશ્ચય એની કાંકરી પણ ખરે એમ નથી. અરે મહારાજ અમારો કાંઈ વાંક ન હોય અને તમે અમને સત્સંગમાંથી વિમુખ કરો તો કોઈ દિવસ અમને લેશ માત્ર તમારો અભાવ આવે નહીં. અને તમે તો સદાય નિર્દોષ છો, પણ મહારાજ તમારો સંતો અને આ સત્સંગ એ પણ અમને કાયમ નિર્દોષ દેખાય છે. મહારાજ કે પગી તમને ક્યાંય દોષ દેખાય જ નહીં. પગી કે દેખાયને ક્યાં દેખાય? તો કે મારામાં, મારા પોતાનામાં મને એકલા દોષ જ દેખાય, અને સત્સંગની સામે જો નજર કરું તો મને એકલા ગુણ જ દેખાય. અને મહારાજ અમે તો દોષથી ભરેલા છીએ, અને છતાંય તમે કદાચ એમ કહો કે ઘર છોડી દો, તો મહારાજ સંસારમાં ગૂંચવાયેલા થોડીક વાર લાગે, પણ અમે તમારા વચને ઘર પણ છોડવા તૈયાર છીએ. અને મહારાજ તમે તો ભગવાન છો એટલે તમારો મહિમા તો અમે સમજ્યા જોઈએ, પણ તમારા સંતોનો મહિમા પણ અમે એટલો જ સમજ્યા છીએ. આધારાનંદ સ્વામીને કલમે લખાયું, તુમ અપમાન કરો સહે સબહુ, તુમ અપમાન કરો સહે સબહુ, સંત કો દુખ ન લગે ઉર કબહુ, સંત કો દુખ ન લગે ઉર કબહુ, અંત સમે જી સકે સંગી
प्रीत भई है अभंगी यो जानी प्रीत भई है अभंगी संत को स्वार्थ नहीं कबूले शा संत को स्वार्थ नहीं कबूले शा दुख लागत नहीं कारण के अमे हृदय में गांठ वाली है अमरा जो सगा संबंधी है ये तो बदा स्वार्थी है अंत काले संतो एज भवसागर ना तरवैया है અને એ જ સાચા સંગી અને મોક્ષકારક છે એમ જાણીને અમે એમાં દ્રઢ હેત બાંધ્યું છે સંતોને અમારી પાસે મહારાજ કોઈ સ્વાર્થ નથી જીવાત્માનો મોક્ષ કરવો એ જ એનો કાયમનો સ્વાર્થ છે કે અમને જે વસ્તુ ઓળખાણી એ તમામ જીવાત્માઓને ઓળખાય અને એને ક્યાં કુટુંબ પરિવાર છે પેટ ભરવાનું કામ જેટલું અન્ન જોઈએ એટલું ભિક્ષાવૃત્તિ કરીને લાવે અને જમીન હરિગુણ ગાય અને અમારી પાસે હરિગુણ ગવડાવે અને આવું સંતોનું વર્તન જોઈને મહારાજ અમને એમ નહીં દુનિયામાં કેટલાયને સંતોના ગુણે કરી અને સત્સંગ ઓળખાયો છે અને મહારાજ અત્યારે હળાહળ કળિયુગ ચાલે છે આવા સાધુ દુનિયામાં ક્યાંય મળે નહીં પહેલાં નારદ શંકાદિક સુખદેવજી કપિલ દત્તાત્રેય ગોરખનાથ આ બધાની વાતો સાંભળેલી પણ એ તો બધા ઘણાય વર્ષો પહેલાં થઈ ગયા શંકરાચાર્ય રામાનુજાચાર્ય આ બધા નિર્લોભી આચાર્યો હતા ઋષભદેવ ભગવાને પણ યોગ વૃત્તિ ધારણ કરી ત્યારે લોભ માત્રનો ત્યાગ કરેલો આ બધા સમર્થ પુરુષો હતા ભરતજી પણ જળની જેમ વર્તન કરતા એટલે બધા એને જળ ભરત કહેતા એના તમામ અંતરશત્રુઓ રાજનો લોભ બધું છોડી દીધેલું તો દક્ષ પ્રજાપતિને 11,000 પુત્રો થયેલા એ પણ નિર્લોભ હતા એવું અમે ભાગવતમાંથી સાંભળ્યું બધું મૂકીને નારાયણ સરોવરે તપ કરવા ગયેલા પણ મહારાજ આ તો યુગો પહેલાંની વાત છે અને આ બધું કાંઈ અમે થોડું નજરે ભાળ્યું છે અને આ સંતોની વાત તો તમે અત્યારે અમને નજરો નજર દેખાડી છે માટે મહારાજ અમારી નિષ્ઠા કોઈની તોડાવી પણ તૂટે એમ નથી ભગવાન શ્રી હરિ કહે છે જુબન પગી આ અત્યારે ભલે હળાહળ કળિયુગ છે પણ ગૃહસ્થ ગૃહસ્થના ધર્મમાં રહે ત્યાગી ત્યાગીના ધર્મમાં રહે અને બધાય નીતિમાં ચાલે તો સુખી થાય ને એ બધાય દુનિયામાં નજરે જોવે છે જે ખોટું કરતા હોય કદાચ અત્યારે દુઃખ ના આવે તો ભવિષ્યમાંય પણ એનું દુઃખ બીજો કોઈ ભોગવવાનો નથી આપણું કરેલું આપણે જ ભોગવવું પડે માટે પગી ખોટા કામમાંથી પાછા વાળવા માટે જ આ સત્સંગ છે માણસ જેટલો સત્સંગ કરે એટલી એને સદબુદ્ધિ મળે અને માણસ જો રાત્રિ દિવસ સત્સંગ કરતો રહે તો એના આ લોકની અંદર તમામ અંતરશત્રુઓ બળીને ભસ્મ થાય ને અંતે ભગવાનના ધામને પામે જેમ રાજાનો એવો ધારો હોય કે નીતિમાં ચાલવું અને રાજા નીતિમાં રહે પ્રજાને નીતિમાં રાખે તો બધા સુખી થાય એમ સત્સંગનો પણ એવો જ ધારો છે કે જે સત્સંગમાં આવે એ નિયમ ધર્મને શિર સાટે પાળે અને અમારી આજ્ઞામાં રહીએ તો અમે એને જરૂર સહાય કરીએ છીએ મહારાજ કહે છે કે એની ભીડને અમે ભાંગીએ છીએ કારણ કે પરલોકમાં અમારા સિવાય દેવતાઓનું મનુષ્યોનું કાંઈ ચાલતું નથી કોઈ એવું માને પરલોકમાં ફલાણા દેવ સુખી કરી દેશે ફલાણા સુખી પરલોકમાં પરમેશ્વર સિવાય બધા જ એની પાસે પાંગળા છે મોક્ષ જોતો હોય તો એક સર્વાવતારી શ્રી હરિનું ચરણારવિંદ જો પકડીએ
तो ज जीवात्माने मुक्ति मळे छे। महाराज के जे जातनुं बीज होय एने ए रीते उगाडवुं जोईए, अने आवुं तो भगवानने एकने ज आवडे। कयुं बीज क्यां वाववुं आपणे तो गमे त्यारे, जरीक गरमी पड़वा मंडे ने वादळा थवा मंडे ने वैशाख अड़दो वयो जाय एटले बियारण लईने मंडी ज पड़ीए, आपणने थोड़ी खबर के दी वरसाद पड़शे, कां तो बफाई जाय कां तो कंईक नुकसानी थाय बीजू त्रीजू। પણ ઠાકોરજીને તો બધું આવડે, જ્યાં જરૂર પડે ત્યાં તેવું જ બીજ વાવે, અને વાવે એટલે તરત જ ઉગી નીકળે। મહારાજ કે એવું બીજા કોઈને આવડે નહીં, અને બીજા માણસો તો અપાર કળાઓ કરે, પણ એ કળાનું ફળ પણ જો ભગવાનની ઈચ્છા હોય તો જ મળે, કારણ કે બુદ્ધિના દાતા ભગવાન છે। એટલે તો આપણે જન્મંગલમાં કહીએ છીએ બુદ્ધિ દાત્રે નમઃ। બધાયને સદબુદ્ધિના પ્રેરનારા એવા પરમેશ્વર છે ભગવાન। જો આ શરીરમાંથી જીવને ખેંચી લે તો પ્રાણી શું કરે, બોલો શું કરે, જાય એ કાંઈ ન કરે, જીવતા હોય એ કાંઈક તૈયારી કરે, બાકી કોઈનું કાંઈ ચાલતું નથી। માટે હે પગી, ભગવાનને સર્વના કારણ સમજીને ઘણા હેતથી એનું ભજન કરવું, એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે। આવી રીતે બોલતા બોલતા ભગવાન ત્યાં થોડી વાર ચાલ્યા, અને પછી જોબન પગીને કહે છે કે રાત ગણી ગઈ, માટે હવે આપણે ઉતારે જઈએ। મહારાજ મેડી આવી અને પલંગ ઉપર પડ્યા છે। આમ ભગવાન શ્રી હરિએ જોબન પગી સહિત ચરોતર વાસીઓને ખૂબ સુખ દીધા છે। એક વખત મહારાજ વડતાલમાં રોકાઈ અને નિત્ય આજુબાજુના ગામડાના ભક્તોનો ભાવ જોઈને દર્શન દેવા ગામડે જતા, સાંજે પાછા વડતાલ આવે અથવા તો ક્યાંક બે દિવસ રોકાય ને પછી વડતાલ આવતા। એવામાં મહારાજ જોગન પગીને ઘેર બિરાજેલા અને પગી પરિવારની સાથે મહારાજ વાતો કરે છે। ભગવાન શ્રી હરિને જાણે વાતો કરતાં કરતાં અચાનક યાદ આવ્યું હોય એમ મહારાજ બોલ્યા કે જોગન પગી, તમે બહુ સેવા કરી અને વડતાલ મંદિર બંધાવ્યું, અમે એમાં દેવ પધરાવ્યા, તમોએ ઠાકોરવાળું 12 વીઘાનું ખેતર ભેટ આપ્યું, આ તો બહુ રૂડું કામ તમે કર્યું। પણ પગી તમને યાદ છે, પહેલાં તો ચરોતર તમારા નામથી આખું ધ્રુજતું। પગી કે હા મહારાજ મને યાદ છે। મહારાજ કહે છે પછી તમે ભક્ત થયા તો આ ઇતિહાસ તો જગતના ઇતિહાસમાં અમર રહેશે, અને તમારા હૃદયનું થયેલું આ પરિવર્તન એ તો કેટલાયના જીવનને સુધારનારું બનશે। તમારો પરિવાર ખૂબ સારો સત્સંગ રાખશે, પણ અમારી તમને એક ભલામણ છે। જોબન પગી બે હાથ જોડીને કહે છે બોલો મહારાજ। ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે લક્ષ્મીનારાયણ દેવ વડતાલમાં બેઠા, એટલે સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી લાખો માણસો લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે આવશે, અને તમે પગી છો તો દેવની મંદિરની સાધુ સંતોની દર્શને આવતા ભક્તોની રક્ષા કરવી એનું ધ્યાન રાખવું એ તમારે પરંપરાની જવાબદારી થઈ પડે છે। હવે આવી જવાબદારી તો મહારાજ કોઈની માથે નથી નાખી, સંપ્રદાયમાં પહેલી વહેલી જોબન પગીની માથે નાખી। માટે કોઈ હરિભક્તને કાંઈ પણ તકલીફ થાય, તમારી હદમાં આવ્યા પછી કોઈનું કાંઈ ચોરાય, કાંઈ ખોવાય, કાંઈ લૂંટાય, તો એ બધું જ કલંક પગી તમને બેસે। માટે આજુબાજુના ગામમાં પણ તમારો પગી પરિવાર બોળો છે તો અમે લક્ષ્મીનારાયણ દેવના દર્શને જે કોઈ આવે, અહીંયા જે કોઈ સાધુ સંતો પાર્ષદો હરિભક્તો રહેતા હોય એ બધાયના રક્ષણની જવાબદારી આજથી તમને સોંપીએ છીએ। આ સાંભળીને જોગન પગી હાથ જોડ્યા કે મહારાજ, એ તમામ જવાબદારી અમે જરૂર સંભાળશું, આપણે હોઈએ તો આ તમને આપી દીધું, હવે અમે જવાબદાર નહીં, તમે ધ્યાન રાખજો। આવા માથે છેડો નાખીને ફરે એવા જોગન પગી નહોતા, પોતે જીવે ત્યાં સુધીની જવાબદારી તો લીધી, પણ એને એના પરિવાર ઉપર કેટલો વિશ્વાસ હશે કે એણે એવું કહ્યું કે મારી વંશ પરંપરામાં બધા જ લક્ષ્મીનારાયણ દેવના વફાદાર થઈને રહેશે અને આ જવાબદારી હંમેશા નિભાવશે, અને મહારાજ તમને કદાચ એમ લાગતું હોય કે તમારો ભરોસો શું, તો એનો હું તમને પાક્કો લેખ કરીને બારોટને ચોપડે લખાવી દઉં। આ સાંભળીને મહારાજ બહુ રાજી થયા, જોગન પગીને બાથમાં લઈને બેઠ્યા, છાતીમાં ચરણારવિંદ છાપીને બે હાથ માથે મૂકીને હેતની હેલી વરસાવી। બીજે દિવસે જોગન પગીએ વિચાર કર્યો કે શરીરનો કંઈ ભરોસો નહીં, ધર્મના કામમાં ઢીલ નહીં, અને મહારાજ વડતાલમાં જજી બિરાજે છે તો
પહેલા હું કેવો ખૂનખાર બારવટીયો હતો અને એમાંથી હું ભગત થયો. મહારાજે મારા ગુના માફ કરી અને મારા ઉપર અતિશય કૃપા વરસાવી, એટલે જ પરિવાર સહિત આજે હું સુખી છું. માટે મારા જે લૂંટફાટના અમુક કરતૂતો હોય એ ભગવાનને મને શરણે લીધો તથા મારા ઈષ્ટદેવનો મહિમા મારે બારોટના ચોપડે લખાવો છે. કારણ કે મેં પહેલાં શું કર્યું એની પછી કોને ખબર પડે, અને પરંપરામાં એ વાત બધી ભૂસાઈ જાય એટલે મેં જે કાંઈ લૂંટફાટ વગેરે કરી એના મુખ્ય મુખ્ય પ્રસંગો મારે લખાવીને દુનિયાને બતાવવું છે કે હું